पॉप्युलर प्लाजा शामल चार रस्ता। तो आ दृश्य में अत्यारे देखाड़वा जई रह्या छीए ए अमदावादना सेटेलाइट विस्तार शामल चार रस्ता खाते आवेला पॉप्युलर प्लाजा जे बिल्डिंग छे त्याना छे त्याना दृश्य देखिए जोईए आपणे तो तमे जोई शको छो के बेसमेंट नो जेटलो भाग छे एनी नीचे आवेली जेटली पण दुकानो छे ए तमामे तमाम दुकानो जे छे पाणीमां गरकाव थई चूकी छे। क्लब ऑफ सेवन रोड भोपाल राजानी कुवड़ीना जेम अमदावाद शहर वधी रह्यु छे। जेटलो विकास दिवसे ना थाय एटलो ज विकास राते थाय छे, परंतु आ विकास मात्र कागर पर होय तेवुं देखाय छे। अमदावादनी वात करीए तो ओढवथी माडीने बोपल सुधी अमदावाद विस्तृत छे अने अमदावाद महानगरपालिकानो विस्तार त्यां सुधी लागु पड़े छे, परंतु अमदावादमां पड़ेला मात्र 10 ઇંચ વરસાદે વિકાસના દાવાઓની પોલ ખોલી નાખી। પ્રહલાદનગર અમદાવાદ कार ऊपर बैठी छू, ए कार गई काले रात्रे 11 વાગ્યા થી આ પાણીમાં ભરાયેલી છે અને 11 વાગ્યા થી એનો જે વાહન ચાલક હતો એ ગાડીમાં છે તો હમણાં જ ઘરે ગયો છે, પરંતુ હજુ ઘર જે કાર છે તે પાણીમાંથી નીકળી શકે તે પરિસ્થિતિ નથી। તમે જુઓ છો કે અન્ય જે ગાડીઓ છે આ રોડ ઉપર તમામ ગાડીઓ અત્યારે હાલ પાણીની અંદર ગરકાવ થયેલી છે। પરિમલ અંડરપાસ અમદાવાદ। આ દ્રશ્યો અમદાવાદના પોશ વિસ્તારના છે। રવિવારે મેઘરાજાએ દેધનાધન બેટિંગ કરતા આ વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા। અંડાધાર વરસાદના કારણે રસ્તા, મકાન, બેઝમેન્ટ જ્યાં જુઓ ત્યાં બસ પાણીનું જ સામ્રાજ્ય જોવા મળ્યું। મેઘરાજા રવિવારે અમદાવાદ પર એટલા મહેરબાન થયા કે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ, જેના કારણે 2-વ્હીલર, 3-વ્હીલર અને 4-વ્હીલર પાણીમાં બંધ થઈ ગયા અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। 150-200 જેટલી દુકાનો છે, કરોડો રૂપિયાનો માલ આમાં ડૂબી ગયો છે। મુનિસિપાલિટી અમે મુનિસિપાલિટી જો વળતર માંગીએ, બે તો 4-વ્હીલર છે, 2-વ્હીલર ની તો કઈ વાત જ કરવા જેવી નથી। મૂળ કારણ આનું બહારની જે ગટર છે ને એ બધી એ લોકોએ સાફ જ નથી કરી, અને સાફ કરી હોય તો પ્રોપર એ લોકોએ મેનેજ નથી કરી, એ હિસાબે આ બધું પાણી અંદર આવ્યું। માત્ર પોશ વિસ્તાર જ નહીં પરંતુ પૂર્વના અનેક વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા લોકો હેરાન પરેશાન થઈ ગયા। હાટકેશ્વર વિસ્તાર અમદાવાદ, સરસપુર અમદાવાદ, ઓઢવ અમદાવાદ। અમદાવાદમાં વરસાદ પડે અને પાણી ભરાઈ જવું તે દર વર્ષની વાત છે, પરંતુ જે રીતે રવિવારે આકાશમાંથી પાણીનો રીતસર ધોધ વહે જેણે તંત્રની પોલ ખોલી નાખી અને લોકોની મુશ્કેલી વધારી દીધી। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા, અમદાવાદ।